ભરૂચ ઉદ્યોગ નગરી તરીકે જાણીતું છે અને ભરૂચના લગભગ 12 જગ્યાએ એસ્ટેટ આવેલા છે અને GIDC આવેલી છે. એની સરખામણીમાં જેટલી ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો છે એની સરખામણીમાં ભરૂચનો વિકાસ નથી થયો એવી બૂમ સતત ઉઠ્યા કરે છે. અને આજે લોકસભાની ચૂંટણી છે એમાં પણ શિક્ષિત બેરોજગારનો મુદ્દો છે તે દરેક બંને પક્ષના જે ઉમેદવારો છે ઉઠાવી રહ્યા છે. એક બાજુ દાવો છે કે નોકરી મળે છે અને બીજી બાજુ દાવો છે કે શિક્ષિત બેરોજગારો છે. આપણી સાથે ઉદ્યોગકારો છે અને કેટલીક સંસ્થાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે એમની સાથે વાત કરીશું. સાહેબ, ભરૂચમાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો છે, ભરૂચ અત્યારે કઈ સ્થિતિમાં છે? ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં તો ભરૂચ બહુ ઊંચે છે, પણ લિવેબલ ભરૂચની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કદાચ ભરૂચ આ કેટેગરીના સિટીમાં, ઇવન આણંદ કે નડિયાદની કેટેગરીમાં પણ આપણે બહુ નીચા છીએ. કારણ લીડરશિપ. આજે ગોલ્ડન બ્રિજ અહીંયા હતો એક જ, તે વખતે જે તે વખતના અધિકારીઓ હતા તે અમને કહેતા હતા કે આ જ વસ્તુ જો મહેસાણામાં હોત તો તમારો ગોલ્ડન બ્રિજની જગ્યાએ આવા બીજા 3 બ્રિજ બંધાઈ જતે. પણ તમે લોકો કોઈ આંદોલન નથી કરતા, તમારી કોઈ લીડરશિપ એમાં આગળ વધતી નથી. અને એટલો એ ખાલી ગોલ્ડન બ્રિજ નહીં, આજે આપણે ત્યાં બહુડા એટલે કે ભરૂચ અંકલેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી થઈ 2012માં એ ઓથોરિટીની સ્થાપના થઈ. આજે લગભગ કેટલા વર્ષ થયા, 10-12 વર્ષ થયા. 12 વર્ષ પછી પણ હજુ એ પાપા પગલી જ કરે છે. એક TP સ્કીમ ખાલી એનાઉન્સ થઈ છે, ફાઇનલ પણ નથી થઈ. તો હવે આખો આટલા 94 વિલેજીસ લીધા છે તો એ TP સ્કીમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે ડેવલપ થશે? અને જો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો કદાચ અમને એમ લાગે છે કે લિવેબલ ભરૂચ એ બની શકે, કારણ કે એની અંદર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રાવધાન બધું જ છે. તેવી રીતે આજે નર્મદા કિનારે અમે રહીએ છીએ પણ પાણી મોડું જ પીએ છીએ. પાણીની આજે શોર્ટેજ છે, ગઈકાલે શોર્ટેજ હતી. અને બીજું કે રિવરફ્રન્ટ, જે આજે અમદાવાદમાં જે રિવરફ્રન્ટ છે, અમારી પાસે આટલો મોટો રિવરનો બેડ છે અને તેને પહેલાં જો રોડ કરે બાળભૂત બેરેજ સુધી તો ટ્રાફિક ભરૂચ સિટીના જે ટ્રાફિક છે તેની સમસ્યા ઓછી થઈ જાય. ભરૂચ બહુ પૌરાણિક શહેર છે. અહીંયા ફાટા તળાવ હતું, રતન તળાવ હતું, પણ એ રતન તળાવ કે ફાટા તળાવની સ્થિતિ આજે એકદમ દયનીય છે. એમને સારું ડેવલપ કરીને સિટીમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી શકીએ. ભરૂચમાં રોડની હાલત એકદમ ખરાબ છે. ટ્રાફિક સાંજે તમે જાઓ તો કદાચ 1 કિલોમીટર જવા માટે પણ તમને એ 1.5 કલાક થાય. આવી સ્થિતિ ઘણી વખત જોવા મળે છે. તો આ બધાને લીધે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે ચોક્કસ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારા ડેવલપ થાય, પણ ભરૂચથી દહેજ જવાનો રસ્તામાં પણ એ જ પ્રોબ્લેમ છે. ભરૂચ કહેવાય છે કે જે અર્થતંત્ર, ગુજરાતનું અર્થતંત્ર છે અને ભારતનું અર્થતંત્ર છે, એમાં ભરૂચનું એક મહત્ત્વનું યોગદાન રહ્યું છે. એવામાં ભરૂચનો જે આ સ્થિતિ છે એ બાબતે શું કહેશો? ભરૂચ હંમેશાથી જ ભાંગી ભાંગી ભરૂચ કહેવાતું, પણ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્જિન ભારતનું તો રહ્યું જ છે. ગુજરાતનું એવું કહી શકાય કે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધુ ઉદ્યોગો આવેલા છે, એટલે ઔદ્યોગિક નગરી તરીકે ભરૂચને કોઈ નકારી શકે એમ નથી. ભરૂચનો ગ્રોથ ભલે ઓછો થયો હોય પણ ભરૂચે ગવર્મેન્ટને ઘણું બધું રેવન્યુ આપ્યું છે અને આપે છે, એટલે ભરૂચને કોઈ એવું ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ પણ અમારું ભરૂચ ક્યારેય પાછી પાની કરશે નહીં અને ગ્રોથ એન્જિન તરીકે હંમેશા આગળ રહેશે. આપણે જે રીતે વાત કરી કે ભરૂચ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એવું કહેવાય છે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે પણ જે લોકોની સુખાકારી છે એ લોકોને સુખાકારી મળતી નથી, આવો અન્યાય કેમ, એની પાછળનું શું કારણ તમને લાગે છે? અન્યાય ન્યાય એમાં ન પડતા જે સ્પીડે કામ થવું જોઈએ. ભૂતકાળમાં પણ જો લીડરશિપ આપણી 5-10 વર્ષ પહેલાં આ વસ્તુ વિચારે કે શ્રવણ ચોકડીનો બ્રિજ બનાવી દઈએ, ગોલ્ડન બ્રિજના પેરેલ બ્રિજ બનાવીએ, એ થોડો વહેલો બન્યો હોત ને તો કદાચ દહેજનો ટ્રાફિક, લોકોને આજુબાજુની GIDCમાં જવા માટે જે સગવડ છે તે સારી રીતે મળી શકત. બીજું, અત્યારે ઘણા બધા પ્રપોઝલ આપે છે કે એક્સપ્રેસ હાઈવે છે એને વિલાયત GIDC માટે એક ડ્રોપ આપો, ભરૂચથી દહેજ સુધી એક મેટ્રો ટ્રેન ચાલુ કરે તો 60-70% GIDCની કંપનીઓ બસોની સગવડ બંધ કરી દેશે અને લાઈક અંકલેશ્વરમાં છે એ રીતે ત્યાંથી સ્પોટ પરથી ઉચકશે, એમ પેબેક પણ મળી શકે એવું છે ગવર્મેન્ટને. તો એ બધા એ ટાઈપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિઝનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિચાર કરે તો ભરૂચને આગળ વધતું કોઈ નહીં રોકી શકે. બિલકુલ. તો ભરૂચને એમ કહેવાય છે કે અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ અત્યારે જે રિસન્ટલી મહાનગરપાલિકાની જાહેરાત થઈ, શું લાગે છે મહાનગરપાલિકાની જાહેરાત નથી થઈ, જો એ થાય તો ભરૂચમાં કેવો વિકાસ થઈ શકે અને કેવો સ્કોપ છે ભરૂચમાં?
મહાનગરપાલિકાનો જો એમાં કન્વર્ઝન થાય તો મારી દ્રષ્ટિએ તો વિકાસને વેગ મળી શકે તેમ છે, કારણ કે એનાથી ફંડ પણ વધારે આવે બીકોઝ ઓફ ધી મહાનગરપાલિકાને જે મળતું હોય બીજે એ લોકોને મળી શકે. આજે ભાવનગર અને બીજા વલસાડ ને એ બધા ટાઉન્સ છે ત્યાં પણ મહાનગરપાલિકા થઈ ગઈ છે, તો ભરૂચને આ મળવાથી એનો ચોક્કસ ફાયદો થાય એવું મારું માનવું છે. આપણી સાથે મહિલા પણ છે, એમની સાથે વાત કરીશું કે ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ અત્યારે, પહેલાં તો પુરુષો જોબ કરતા હતા પણ મહિલાઓનું પણ હવે યોગદાન રહ્યું છે. જે સ્કિલની વાત છે કે ઇન્ડસ્ટ્રી પાસે સ્કિલ નથી મળતી એ બાબતે શું કહેવું છે? તમે એક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છો તો એજ્યુકેશન આધારિત પર તમે શું કહી શકો? બે મુદ્દા ખાસ જાણ કરવા માગું છું કે મહિલાઓ કુદરતી રીતે સક્ષમ હોય છે ઇન ઓલ ટાઈપ્સ ઓફ સ્કિલ્સ. એટલે સ્કિલ્સનું મહિલાના સંદર્ભમાં જોઈએ તો કોઈ ખોટ નથી. એટલું જ છે કે એમને આગળ લાવતા આપણે વ્યવસ્થાઓ ઊભી કરવી પડી અને હવે થઈ છે, માટે આજે મહિલાઓનું યોગદાન ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણું સારું છે અને બધા ક્ષેત્રમાં સરસ છે. ઓવરઓલ સ્કિલની જ્યારે આપણે વાત કરીએ ત્યારે હું એવું સમજું છું કે જ્યાં સુધી પાર્ટિસિપેશન ઓફ ઇન્ડસ્ટ્રી, સોસાયટી અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન સાથે ન આવે ત્યાં સુધી સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકવાનું શક્યતા જ નથી. ફોરેન યુનિવર્સિટીઝમાં એવું હોય છે કે ભાઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં થાય છે અને એ જ્ઞાન ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ પછી એના પર કામ કરે છે. આપણે ત્યાં ઊંધું છે, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરે છે પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કે ઇન્ડસ્ટ્રીઝમાંથી એ માહિતી સંસ્થાઓ સુધી જે રીતે પહોંચવી જોઈએ કે જેથી સંસ્થાઓ જાગૃત થઈને એ જ્ઞાન આવનાર યુથને આપી શકે ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને, એ જે આખું સાયકલ થવી જોઈએ એ થતી નથી. માટે સ્કિલની કદાચ અછત છે, બાકી ક્ષમતા યુથમાં છે, પ્રોમિસિંગ યુથ છે, પ્રોમિસિંગ જનરેશન છે. ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ્સ ભેગા મળવું પડશે અને ટેકનો મેનેજરિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ખાલી મેનેજમેન્ટ કે ખાલી ટેકનોલોજી અલિપ્ત રીતે કામ કરશે, અલગ રીતે તો નહીં થાય. ટેકનો મેનેજરિયલ પર્સપેક્ટિવ લાવવાની જરૂર છે. તો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્સ્ટિટ્યૂટ્સ જે દિવસે વધારે સારી રીતે હાથ જોડશે અને સમાજ એની સાથે છે જ, એનો તો કોઈ એ છે જ નહીં, તો જરૂરથી સ્કિલ્સ મળશે. અને એ અમારું એક કમિટમેન્ટ છે કે થોડુંક ઇન્ડસ્ટ્રીઝ જો અમારી સાથે વધારે આગેવાની લે અને અમને પ્રાયર ઇન્ફોર્મેશન કે ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઇન વિથ ધ ઇન્ડસ્ટ્રીઝ આર ગ્રોઈંગ, નાવ યુ ડેવલપ કોર્સિસ વિચ વિલ ફીડ અસ ધ સ્કિલ્સ, તો એ શક્ય બનશે. બાકી કોઈ પ્રોબ્લેમ મને દેખાતો નથી. આ થોડુંક એક બ્રિજિંગની જરૂર છે બસ. બિલકુલ, ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરે તો ઘણું ડેવલપ થઈ શકે એવું છે. સાહેબ, આપણે લીડરશિપની વાત થઈ, અલગ અલગ જે સમસ્યા છે લોકોની એની વાત થઈ. ભરૂચમાં જે 30 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે, સંસદ છે અને ગુજરાતમાં પણ સરકાર છે, ભરૂચને અત્યારે શું જરૂર છે, શું થવું જોઈએ અને લીડરશિપ પાસે શું અપેક્ષા છે? સી, લીડરશિપ પાસેની અપેક્ષાઓ તો પ્રજાની અને બધા જ અહીંના જે સિટીઝન્સ છે એની ટ્રેમેન્ડસ હોય છે. કારણ કે આપણા ભરૂચ પાસે શું નથી? આપણા ભરૂચ પાસે એડજોઇનિંગ હાઈવે છે, રેલવે છે, હવે બુલેટ ટ્રેન આવે છે, બાળભૂત બેરેજ આવે છે, આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, વિશ્વની સૌથી મોટી ઉત્પાદન કરતી તમારે સ્ટેપલ ફાઈબર કંપની હોય કે કોપર હોય કે ગ્લાસ હોય, મીન્સ કેટલા બધા ક્ષેત્રોની અંદર કેટલું મોટું ઓઇલ હોય, ગેસ હોય, બધું જ અહીંયા છે, એવરીથિંગ ઇઝ ધેર. અને ત્યારે લોકોની અપેક્ષા સ્વાભાવિક એવી થાય કે આટલું બધું મારું ભરૂચ છે પણ આ ભરૂચની અંદર હું શ્રેષ્ઠ કેવી રીતના બનાવી શકું, કે જે મોટા મેટ્રો સિટીઝની અંદર સરકાર જે પ્રકારે ફોકસ કરીને પૈસા સ્પેન્ડ કરે છે. અને એટલા માટે અમે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા 2009ની અંદર રજૂઆત કરી હતી કે આને કોર્પોરેશન બનાવો. બહોળા બન્યું, આજે 12 વર્ષ પછી જેમ જીવરાજભાઈએ કીધું કે હજુ જોઈએ એટલી મુમેન્ટ નથી. એટલે સ્પીડ ઇઝ વેરી એસેન્સ, કે તમારે જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધારે એક્સેલરેટ કરવું હોય, વધારે ને વધારે લોકો નર્મદાને કિનારે રહેવા માગે છે, એને રહેવા લાયક બનાવવું હોય તો તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ એટલી જોરમાં ગતિ આપવી પડે. અને કેટલા પૈસા જોઈએ? ભરૂચ ઇઝ વેરી સ્મોલ, આ બાજુ નદી આવી ગઈ, આ બાજુ તમારો એક્સપ્રેસ હાઈવે આવી ગયો, એટલે લિમિટેડ એરિયાને ગ્રોથ થતાં 200-500 કરોડ રૂપિયા એ કોઈ સરકાર માટે મોટી વાત નથી. અને મને શ્રદ્ધા છે કે દાખલા તરીકે અત્યારે જે પ્રકારે 500-700 કરોડનો દહેજ સુધીનો રોડ મંજૂર થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બુલેટ ટ્રેનની આજુબાજુનો વિસ્તાર આખો ને આખો જે પ્રકારે ડેવલપ થઈ રહ્યો છે, બીજા બધા આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી રહી છે, જેટલી સ્પીડથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે એ જ ગતિથી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ પ્લાન્ડ વેમાં જો આયોજન કરવામાં આવે તો મને લાગે છે કે ભરૂચ કેન બી અ બેસ્ટ પ્લેસ ટુ લીવ. કારણ કે આપણી પાસે આટલી સરસ રિવર નર્મદા છે, ભરૂચ એ સૌથી જૂનું ભારતનું શહેર છે કાશી પછીનું, અને વિશ્વનું ત્રીજું
એક્ઝિબિશન જે ગેઝેટેડ ડિક્લેર નોંધાયેલું છે એ ભરૂચમાં થયેલું હતું. એટલે ભરૂચની ઇતિહાસ તો એટલો ગૌરવશાળી છે કે આપણે એને પુનર્જીવિત કરવાનો છે ને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે 2024નું જે લોકસભાનું ઇલેક્શન છે એમાં મને કોઈ એ કોઈ કારણ નથી લાગતા કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી થવામાં કોઈ મુશ્કેલી નડે, પણ લોકોની અપેક્ષાઓ સંતોષે જીત્યા પછી, કારણ કે 7મી વખત એમને આ ટિકિટ મળી છે ત્યારે એ બહુ જરૂરી છે કે લોકોની અપેક્ષાઓને સંતોષે અને ભાંગ્યું ભાંગ્યું ભરૂચ નહીં પણ જોરદાર ભર્યું ભર્યું ભરૂચ બનાવે એવી અપેક્ષા છે. બિલકુલ, તો આપણી સાથે ઉદ્યોગકારો હતા ને એમની સ્પષ્ટ એવી વાત છે કે ભરૂચ ભાંગ્યું ભાંગ્યું છે, એ લેબલ તેનું હટવું જોઈએ અને ભર્યું ભર્યું ભરૂચ બનવું જોઈએ. ભરૂચમાં છે એ ભરૂચના વિકાસ માટે, વિકસવા માટે અને વિકસાવવા માટેના ઘણા બધા સ્કોપ છે અને જો વિઝનથી એ જો કાર્ય કરવામાં આવે તો ભરૂચમાં ઘણો વિકાસ થઈ શકે અને જે લોકો બહાર ગામ રહેવા માટે જાય છે તે ભરૂચમાં જ સ્થાયી રીતે રહી શકે. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક.